મુજા દ્રાષ્ટિ રોગ મટાડ બળ્યા મુજ દ્રાષ્ટિ રોગ મટાડવા માં બળ્યા એટલી લઘુતા છે બ્રહ્મચરી જ્યારે પ્રભુસિંહજીના અંતેવાસી થઈ અને અગાસમાં આવ્યા ને રહેવા ત્યાં સુધી મેં એણે સંસ્કૃત અર્ધમાગદી શીખીને બધા જૈનના શાસ્ત્રો દિગંબરી શ્વેતાંબરી પિસ્તાલીસ આગમ તો ખરા જ પંચ પરમાગમ તો ખરા જ અને મહાભારત રામાયણ પુરાણ તો બધું જન્મે જે વૈષ્ણવકુળના હતા એટલે વાંચી જ લીધેલું અને વ્યવહારમાં ક્ષયપોષ એટલો બધો જબરો કે એ જમાનામાં મુંબઈમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના લેખ આવતા વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં લેખ આવતા ઇંગ્લિશમાં લખતા એનો સબ્જેક્ટ જ ઇંગ્લિશ હતો ને વિલ્સન કોલેજમાં ભણેલા અને એ જમાનામાં ગ્રેજ્યુએટ થાય એટલે તરત જ મોટા મોટી કલેક્ટર થવાના હતા આણંદ જિલ્લાના એને બધા આત્માની ખોજમાં આવ્યા ખબર પડી એટલે આપણે કહીએ ને પહેલાં ઓપીડી બેઝિસ ઉપર સમાગમ થયો પ્રભુસિંહજીનું એમાં બધું શીખી લીધું કે કુપાલદેવ કોણ પ્રભુસિંહજી કોણ જૈન આગમ શું એટલે મગન બાપા વાત કરતા મગન બાપા એની સાથે બે શરત હતા કે અમારે તો તેત્રીસ કરોડ દેવતા એટલે બધા પુષ્ટિ માર્ગીય પટેલ કહેવાય વૈષ્ણવ હવેલીવાળા કે તમારો તો એક બે દેવ હોય અમારો તો તેત્રીસ કરોડ દેવતા હોય કે બધા દેવોને ફેંકી અને ખાલી કુપાઓ દેવા જાવ એ પૂરી તૈયારી સાથે અને આખી ઉપમિતિ બહુ પ્રપંચ એમાં સંજ્ઞાવાચક નામ છે અઢીથી ત્રણ હજાર સિદ્ધર્ષિ ગણીએ લખેલો ગ્રંથ છે આવા ત્રણ વોલ્યુમ છે આખો પોતા ઉપર ઉતાર્યો લખે છે હું દ્રમક સમ હિનપુણ હું હિનપુર્ણિય છું કે હિનપુણ્ય કહે નહીં વ્યવહાર એટલા સુખી એ જમાનામાં વિલ્સન કોલેજના ગ્રેજ્યુએટ આણંદના કલેક્ટર થાય નામ પૈસા આબરું હવે શું અને એટલો ક્ષો પશુ અને બુદ્ધિ સામાન્ય નોકરી મળી જાય ને એટલે મગનમાં પછી માગાની લાઈન લાગે કે બધા ખેતરમાં મજૂરી જ કરતો હોય કે પટેલ ખાધે પીધે સુખી હોય બાકી પૈસા પૈસા હોય ને એ કે દસ રૂપિયાની નોકરી મળે એટલે એ ગુંજાનો વર કહેવાય કે એવી માગા આવવા માટે બધા સારી સારી કન્યાના કે સરપંચને ને એવી આ તો કલેક્ટર એ જમાનાના એટલે મારે કે આ જ આત્મા જ જોઈએ ખાલી હું કાંઈ છું જ નહીં દ્રમક સમયે ભિખારી આખો ઉપમિતિ ભરપંચ પોતા ઉપર ઉતાર્યું કે મારે આગળ કાંઈ છે જ નહીં હું દ્રમક સમય હિન પુણ્ય તો દ્વાર પર આવી ચડ્યો એ લમણાં દુઃખે ઉપમેથી ભરપંચ વાંચીએ ને બધા નામ બધા નામે પ્રજ્ઞા વિશાલા અગૃહિત સંકેતા સદાગમ બધા બુદ્ધિ વિશાલા અને બધા એટલે નામ જ ગોખતા દમ નીકળી જાય આખું ઉતાર્યું કે હું આ હિન પુણ્ય છું અને સીમદ રાજ્યની દ્રષ્ટિ મારા ઉપર ગઈ છે હું અગાસના દ્વારમાં પ્રવેશ કરું છું પ્રભુસિંહને ખબર પડી ગઈ કે મારા સ્વામી આ આગંતુક ઉપર એની દ્રષ્ટિ પડી છે તો મારા મહેમાન થયા ને સામે ચાલીને લેવા જાય છે કે આવું હું તમને દવા કરું કે ભવરોગની હું જે દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભેળા એટલે જ્ઞાની વાટ જોવે છે ચેલા માટે એ રામને માનનારા હો એ મહાવીરને માનનારા મારી પાસે આવો હું તમને સુખી કરી દઉં કે તમારા ખાલી છ હજાર મારા દસ આના કોપલ દો કે તો આ માનવા તૈયાર નથી કે હું હિન્દ હિન્દુને પછી તો આખી બહુ લાંબી વાત છે અત્યારે આપણે ખાલી એના ચારિત્રની વાત કરીએ છીએ કે નેસ્ટિક બ્રહ્મચર્ય પ્રભુ શ્રીજીએ ચોથું વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત આપ્યું હોય ને એવા બાળ બ્રહ્મચરી ચૌદ જણા હતા આકાશમાં એમાં એ જમાનાના સાકરબહેન થાનકવાથી જૈન બાળ બ્રહ્મચરી છોકરી સમયસર આખો લખ્યો છે એને ભાષાંતર કરીને બ્રહ્મચરી એ કોઈને નહીં અને બે છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપ્યું એને પણ કોણ જેને બ્રહ્મચરીની દ્રઢતા કૌપાલદેવ પાસેથી લીધેલી કે બુની શું જોઈએ છે તો કે સંકિતને બ્રહ્મચર્યની દ્રઢતા એ બ્રહ્મચરીની દ્રઢતા દ્રઢપણે ટકાવનાર પાળનાર એવા પ્રભુશ્રીજીએ બ્રહ્મચરી ના માણે આપ્યું ગોધદાસ કાલિદાસ પટેલને એટલે કેવું બ્રહ્મચર્ય હશે એનું કેવું બ્રહ્મચર્ય છે નવે વાળ કેવી પાળી અને નેસ્ટ આખો દિવસ બ્રહ્મમાં ચર્યા એટલે આત્મામાં ચર્યા સવારે ત્રણ વાગે ઉઠે અને રાતના દોઢ વાગે સૂવે એક દોઢ કલાક સૂવાનો હોય ખાલી આ બ્રહ્મચર્યા શાસ્ત્રમાં વાત આવે છે કે ભગવાન મહાવીરને મળ્યા પછી ગૌતમ ગંડર બે ગળીથી વધારે સૂતા નથી પ્રભુસિંહના અંતેવાસી થયા પછી બ્રહ્મચર્ય છે દોઢ બે કલાકથી વધારે સૂતા જ નથી તો એ પાછા કોપાલદેવને પત્ર લખેલો છે જાણે ગોપાલદેવ મુંબઈ છે કે વવાણિયા છે એમ મને ઊંઘ ભજવે છે કે એનો ભાગ પણ આવે છે દોઢ કલાક લઈ જાય છે એમ શું જ નથી દર્શન કર્મ નો નાશ એટલે આને નિંદ્રા વિજેતા કહેવાય એમ નથી કેતા નિંદ્રા વિજય દર્શન આવડું વયું જાય એટલે દર્શન થઈ ગયું ને આત્મા બેફાટ અલગ થઈ ગયો સવારે ચાર થી રાતના સાડા નવ સુધીની નિત્યક્રમની બધી જ ભક્તિમાં હાજરી આપવાની એને અને પ્રભુસિંહ શું કરે એમ વાંચવાનું હોય ને એટલે કાંઈ બી લે એ પ્રભુસિંહે ભગન બાબે વ્યાખ્યાન કર્યું જ નથી બોલે ઘણી વાર બે બે કલાક બોલે પત્ર કોઈ પણ કાઢે ને એક લીટી એમાંથી વાંચે ને પછી વીસ દુવાની વાત કરે કે મંત્રની વાત કરે અમને મંત્રની આ કિંમત શું છે છ પદના પત્રની કિંમત શું છે એમ કરીને પછી બ્રહ્મજેન કે તું લે વયા જાય તો અર્ધેથી વયા જાય કે બે 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 કલાક બોલે કે એટલે એક કલાકને ઘડિયાળ હોય ને એવું કંઈ નહીં તે ઘડિયાળ હોય જ કે બાપા ઘડિયાળ નહોતી તો હું એના પરિચયમાં આવ્યો ને પછી મેં એના ઘરે મૂકીને તો કે આ ક્યાંથી લેવા મતલબ અમને તો ભેટ મળે મારા માણસોનું આપી દઉં છું કંપની તરફથી પછી એના ઘરમાં મેં ખી ટંગાળી અને ઘડિયાળ જ નહોતી એ ચંદ્ર જોઈને ટાઈમ કહે વધ સુપ તો કે તિથિ કે બીજ હશે પાંચમ હશે વડવામાં આકાશમાં જોયું ને એમ કે અત્યારે ચાર વાગે હશે એટલે ચાર વાગે ને એટલે વડવાની ભક્તિ પાંચ વાગે શરૂ થાય પછી છ વાગે શરૂ થાય આકાશમાં ચાર વાગે શરૂ થાય ને એટલે હું ખોટું બોલું એટલે સુઈ જાય તો મારે ધોવાય ને થોડું એટલે હું કહું કે હજી સાડા ત્રણ થયા છે ના ના ચંદ્ર અહીંયા આવી ગયો ચારની ઉપર થયો શકે બતા તો ઘંટ મારો ઓલો પાંચ વાગે એટલે એને ખબર હું ખોટું બોલું છું પણ એટલે એવું એ કે વાંસો બળે સૂઈ સુઈને કે ચાર કલાક સાડા ત્રણ સુધી તો લાઈટ એને મેં સૂવે ત્યાં જ લાઇટ રાખેલી એટલે બ્રહ્મચારી એ કે અમે જોયું છે કે ઉઠી જાય આવી રીતે એટલે ચારથી સવારના ચાર એટલે ચાર વાગે શરૂ થાય ભક્તિ તો બ્રહ્મચરીને પોણાચારી તો ઉઠવું પડે ને કપડાં પહેરે પૈસા પાણી કરે એ પહેલાં પાછું પોતાનું કામ કરવાનું હોય અને પ્રભુશ્રીજી માટે આગળ આવશે એ ત્રણથી ચાર તો પ્રભુસિંહને સંભાળવાનો કે ત્રણ વાગે જો વાંચવાનું શરૂ કરે તો પોણા ત્રણે કે અઢી વાગે તો ઉઠવું પડે ને એમણે આવશે સવારે ચાર થી રાતના સાડા નવ સુધીની નિત્યક્રમની બધી જ ભક્તિમાં હાજરી રાતના અગિયાર સુધી વાંચન કરે બાર થી બે વાગ્યા સુધી ઉતારા પ્રભુથી આજ્ઞા આપ્યું આનું ભાષાંતર કરો આનો ઉતારો કરો આ સદા સુખદાદી ગ્રંથ હતો ને આનું ભાષાંતર કર નાખો ગુજરાતી માટે સમાધિ સ્વપ્ન લખ્યું ને એટલે આજ્ઞા આપી દે કે આઘરું લાગે એટલે લોકોને બધા અભણો એ નથી સમજાતું કો પ્રભુથી કે એટલે બ્રહ્મચંદ કે ભાષાંતર કર નાખો આ બધા પત્ર સુધી આખું છે જવાબ પ્રભુસિંહજી આપ્યો શરૂમાં આ જવાબ એને લખી નાખે એટલે એમ કે પ્રભુસિંહજી આમ જવાબ આપ્યો છે પોતાનું નહીં પછી પ્રભુથીનો દેહ છૂટી ગયો પછી બ્રહ્મચરજી પોતે આપતા પણ ત્યારે એમ જ કુપોલદેવે આમ કહ્યું છે કે પ્રભુસિંહજી અમને આમ કહેતા એમ ભાગ્યે જ પોતે જવાબ આપ્યો હશે શાસ્ત્રની સાખ આપે છે આ લક્ષણ છે જ્ઞાનીનું બારસો ને અડસઠ પત્રો છે બધા બ્રહ્મચારી જ લખ્યા છે હસ્તાક્ષરવાળા બધા છે હા મૂળ પત્રો મગન પપ્પા કહેતા આપે પછી એટલે આમ બીડીને આપે ને એટલે હું બેસું તને વાંચવા આપ્યો જ કે એમ જ નહીં એમને એમ કેમ ખોલીને વાંચવા માટે પછી કે લીમડાનો ગુંદર લઈ હું કરીને પછી પોસ્ટમાં નાખું કે એ પાંચ હોય ક્યારેક દસ હોય ક્યારેક એક હોય આ બધા પત્રો પછી હસ્તક્ષરમાં છે પાછા બધા રાતના અગિયારથી સુધી વાંચન પછી બ બારથી બે વાગ્યા સુધી ઉતારા ભાષાંતર ડાયરી રોજ નિશીમાં નોંધ કરે અને પુસ્તકોની સંકલના પત્રલેખન રીતે રોજની સીમા નોંધ એટલે આખો દિવસ ઉઠ્યાથી સૂતા સુધી ક્યાં ગયો તમારો બેન્જામિન ફ્રેન્કલિન એનું જીવન ચરિત્ર મગરમાં મને વાંચવા આપેલું એ લખતા ડાયરી રાખતા કે સવારે હું ઉઠું ને રાત્રે શું તો કઈ મિનિટ ક્યાં ગઈ મારી ખાવામાં પીવામાં છાપું વાંચવામાં કોઈની સાથે વાત કરવામાં અધ્યાત્મમાં એ તો રાજકારણી બેન્જામિન ફ્રેન્કલિન તો પણ કે એની જીવનની એટલી હતી બ્રહ્મજાજી પોતે લખતા કે મારો ટાઈમ ક્યાં ગયો પ્રભુ સાથે આટલું બેઠા વચનામૂત વાંચવામાં ભાષાંતર કરવામાં સુવામાં ખાવામાં આપણને ખબર જ નહીં આપણો ટાઈમ ક્યાં જાય છે ડાયરી રાખતા એટલે રોજની સામે નોંધ કરવાની પાછી સવારના ત્રણથી રાતના દોઢ સુધી ટાઈમ ક્યાં ક્યાં વાપર્યો એટલે લગતા દસ મિનિટ તો થાય ને પંદર મિનિટ પહેલાં આ જ આપે બેન્જામિન ફ્રેન્કલીનું જીવન ચરિત્ર વાંચો મગજમાં ગુજરાતીમાં ક્યાંક વાંચવાનું આપો તો એટલે આ આપે વાંચવાનું પછી પછી મણિરત્નમાળ આપે વૈરાગની અંબાલાલભાઈ કહું છે આત્મસિદ્ધિ વાંચવી છે શંકરાચાર્યનો વૈરખ ખબર છે એટલે બધા સત્સંગનો પત્ર છે પહેલાં મણિરત્નમાળાને મોહ મુદ્દગ વાંચો કે પછી આત્માથી હાથ લગાવો એ મણિરત્નમાળા તો બ્રહ્મચારી આપી મારી આગળ છે મગનભાઈ મને આપે છે બત્રીસ શ્લોક છે ખાલી કે સિદ્ધાંત સીધું વંચાય નહીં કાંઈ બોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં મોડે આવડી જાય પીએચડી થઈ જાય હું આત્મા છું હું આત્મા છું એમ ન ચાલે અંદરથી રણકાર થવો પડે એટલે કે છે રોજનીસીમાં નોંધ પુસ્તકોની સંકલના પત્રલેખન ઇત્યાદિ કરવાનું વહેલી સવારે ઉઠીને ત્રણ વાગે પૂછીએ સમય ગોમઠસાર વગેરે ગ્રંથ અત્યારે ગુજરાતીમાં નથી મળતો આપણે જોતો હોય ને તો હિન્દીમાં મળે ભાષાંતર ત્રણથી ચાર આખું વાંચે હિન્દીમાં પ્રભુસિંહ અસ્વસ્થ શૂતા સુતાય સાંભળે પણ બરાબર સજાગ હોય એવું કંઈક આવે ને તો બેઠા થઈ જાય આ અમારો આત્મા સાગપુર છે આમ જ છે કે અમને સમજાય છે કે પ્રભુસિંહજી જેમ કે એટલે કેટલું સજાગ રહેવું પડે બ્રાહ્મચાર્યજીને કે સુઈ ગયા એટલે જલ્દી પતાવી દે એમ નહીં કઈ વ્યવસ્થિત વાંચવાનું એ તો હિન્દીમાં ભાષા દરે કરાવવાનું કે જરા નથી સમજાતું બોલતો એટલે જાગતે રહો જાગતે રહો ત્રણ થી ચાર એ વાંચવાનું સાથે મોહનલાલજી મહારાજ ની બધા બેઠા હોય બ્રહ્મચારી વાંચે ત્યારે તો બધી ગામડાની ભોળી બોલી ડોષીઓ આવીને બેસી જાય તો મોહનલાલજી મહારાજ કહે છે પ્રભુ શ્રીજીને આ બધી ડોષીઓને વાગતા લગતા આવડતું નથી ગૌમાન સર ક્યાંથી સમજાય પ્રભુ ભાવ છે ને એના સાંભળવાનો ભાવ છે ને કે મોક્ષ થાય છે તો આ બધી દોષીઓએ હું ગુનો કર્યો ઉપદેશ અમૃતમય છે ભાવ છે ને કે દિવસ દરમિયાન પૂજ્ય પ્રભુસિંહની સેવામાં ખડે પગે તેઓ જમે પછી જમવાનું એ તો સમજાય એવું છે પ્રભુસિંહ જમે પછી જમવાનું હોય ને સુવે પછી સુવાનું બીજા કાર્યો ઉપર બધા પતાવવાના પોતાનું ને બધું નિત્યક્રમ હોય આ લખવાનું હોય આ હોય તે હોય અને પછી જેટલો સમય રહે એટલું શું આવે એટલે દોઢ બે કલાક માંડ રહે એટલે શું કરે ભાઈ સાંજે જમે જ નહીં કાં સાવ ઓછું જમે ગરિષ્ઠ ખોરાક ખાધો હોય ને તો ઘેન ચડે એટલે અમે સાંજના ભોજનમાં આપણે શ્રાવકોએ ને મીઠાઈ ખાવું હોય ને બપોરે ખાવાનું સાંજે નહીં ખાવાનું એટલે રાત્રે ઊંઘ ઓછી આવે એમાં જે ચોવિયાર કરતા હોય ને રાત્રિભોજનો ત્યાં હોય એટલે બે ત્રણ કલાક દસ અગિયાર વાગે સુધી ત્યાંથી બધું ખાલી થઈ જાય પેટ એટલે મેડિકલીએ પછી ઘેન ન ચડે બહુ રાત્રિ ધર્મધ્યાન આત્મધ્યાન ને વિચાર માટે છે કે સુવા માટે નહીં જ્ઞાન અગિયાર વાગે ખાધું હોય સમોસા તીખા ને પછી પછી એક વાગે ઠંડુ પાણી પીવું જ પડે બળે ને પેટમાં ચટણી તીખી ખાધી હોય તો પછી અને કાંઈ માથે આઈસ્ક્રીમ લીધું હોય એટલે નાક બંધ થઈ જાય આમ એસી રાખ્યું હોય પાછું એટલે નીલગિરી ગોતો તો ઉઠવું પડે રાતના એક બે વાગે એટલે બધું આ વિજ્ઞાન છે આખું એટલે રાત્રે સાવ ઓછું ખાય અને કાંઈ ખાય જ નહીં કે મને ઊંઘ પજવે છે કે તો કે માનવું પડી જાય એવા દિગંબર સાધુ છે ને એક એક વાર ખાય અને સો સો વર્ષ જીવે એવા શરીર ટેવાઈ જાય એક વાર ખાઓ બે વાર ખાવ ત્રણ વાર ખાવ શરીરની આગળ શક્તિ હોય બધું ચૂસી લે ખમણ કરે પછી પાણું કરે ને ઘણા વજન વધી જાય કેમ એક મહિનો ન ખાધું હોય ને એટલે બોડીને ખબર હોય કે આ કેલરી નથી બધું ચૂસી લે ખોરાકમાંથી કે ન ખાધું હોય એટલે કે ત્રીસ દિવસનું પછી બીજા ત્રીસ દિવસમાં ખાઈ ન શકે કાંઈ ડબલ ફેટ જમા થઈ જ જાય બોડી આગળ બહુ એવી સિસ્ટમ છે એટલે આપણે ઘણીવાર ઓછું ખાવાનું મળે કે ન ખાવાનું મળે કે પાણી ન એમ થાય કે તો નુકસાન થઈ જશે નુકસાન કાંઈ થાય નહીં માનસિક નુકસાન થાય કે મને ન મળ્યું શારીરિક નુકસાન મેડિકલી જ નથી કાંઈ અને કેવડી ભગવાન જાણ્યું જ છે ગોપાલએ લખ્યું છે સાધુને એકવાર ખાવાની આજ્ઞા કરી છે ગોપાલદેવ મહાવીર સ્વામીએ બધા મનીને કોપાલદદેવ મળ્યો ને પ્રભુ બધા સાથે મહારાજને એક હજાર જમવાનું ચતુર્દ મહારાજ તો છ ફૂટ લાંબા અને સો કિલો વજનના સોનાઓનું ચાતુમાસ હતું પછી પ્રભુજીનું દેહ છૂટી ગયો હતો માગોને વાત કરે કે અમને આજ્ઞા આપેલી એકવાર જમવાનું કે કોઠી ભરાય કેમ પાટીદારની કે ચાર વાર ભરતા હતા ત્યારે નહોતી ભરાતી ગયા અને પાછા માળા કરવાની કહ્યું હતું ને કોઈ બધું ખાવું ખાવાની માળા કરો છો કહું બધું આજ્ઞામાં રહેજો અમે એકવાર જમવાનું કહ્યું છે ને એક વાર જમજો મરી જાવ તોય મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ છેડામાંથી ખેંચી લાવીશું એટલે આજ્ઞાનું આ મહાત્મ્ય છે કોઈ તોડી નહોતી કોઈ આગ્ઞા અથાણા લેતા નહીં મીઠાઈ લેતા નહીં ભૂલથી કોઈક આપી દેશ શ્રવાક ના મારા જ ના આપી એટલે પ્રભુ તો ખવાય જ નહીં તો એ કહેતા સૂત્રફેણી બહુ ભાવથી એક જગ્યાએ લખ્યું છે કે અમને આજ્ઞા હતી મીઠાઈ બીજાને આપી દે એટલે આવે પછી ધીરે ધીરે પછી શું થાય એનું મહાત્મા ઘટી જાય પછી શરૂઆતમાં મોડમ પાણી આવે પણ ધીરે ધીરે મહાત્મા ઘટી જાય ઊંઘ આરામનો સમય કેટલો જેમ ભગવાન મહાવીરને શરણે આવ્યા બાદ ગૌતમ ગણધર બે ઘડીથી વધુ નિંદ્રા નહોતા લેતા તે મુજબ બ્રહ્મચરીજીએ સર્વઘાતી પ્રકૃતિ જેવું તું મળતું જ ને સૂતો એટલે અને સર્વઘાતીની પ્રકૃતિ કીધી છે એટલે એમ તો બોલવાનું જ નહીં ક્યારે મને આજે બહુ સારી ઊંઘ આવી એટલે સારા દર્શન અને કર્મ બાંધ્યા ને ગાઢ આપણે નશીબ હોય ને તો આપણું ઊંઘ ન આવે તો ઊંઘ જ આવે ગૌતમ ગણધર ભગવાન મહાવીરને પૂછે છે કે કર્મ બંધાય છે સમયે સમયે હું તો દોષ આનંદનું ભાજન છું કરુણા તો સુઈ જાય તો સારું ને કર્મ જ ન બંધાય ને તો સુવું સારું કે જાગવું સારું એટલે મહાવીર સમય ગૌતમ જવાબ આપે છે કે હળુ કર્મી જીવ જાગે તો સારું ભારે કર્મી જીવ સુઈ જાય તો સારું એટલે આપણે બસ ભારે કર્મી જ છીએ એટલે સુઈ જવાનું નહીં હવે આપણે હળુ કર્મી થવાનું તો કર્મ જ બંધાય ને સર્વઘાતીની પ્રકૃતિ બ્રહ્મચર્યજી બે ઘડીથી બધું નિંદ્રા લોતા લેતા અને નિંદ્રા નાથેલી અણી એ બેનો જગત પિતરાણી રે નાના મોટા મૂંઝવ્યા પ્રાણી રે દર્શન આવણીય કર્મને હણીને એ નિંદ્રા વિજયી બનેલા બ્રહ્મચરીજી પ્રભુસિંહ તો વાત કરતા કે અમને નિત્યક્રમ આપેલો ને એટલે સામાયિક પ્રતિક્રમણ તો સાધુનું બધું કરવાનું જ હોય મુનિઓને દીક્ષા લીધા પછી રોજ બે વાર સાધુ સમાચરી સાથે આ નિત્યક્રમ આપ્યો એમાં છ પદનો પત્ર પાકો કરવાનો હોય પછી પાછો વિચાર કરવાનો એના ઉપર કૌશગમાં આત્મસિદ્ધિ પાકી કરવાની હોય પ્રભુ કે આવડે ક્યાંથી એટલું બધું એટલે ઊંઘ આવે ટાઈમ ઘટે બે પ્રહરની છૂટ હતી છ કલાક સુવાની કે અમે છીકણી નાખતા આંખમાં ઊંઘનો આવે એટલે બજર આપણે વિચારી કરી છે કે આંખમાં બજર નાખતા કે એટલે આંખ બળે ને એટલે ઊંઘ ન આવે કે એટલે બધું પ્રભુથી લખ્યું કે અમે છીકણી નાખતા આંખમાં એ તો ઊંઘ માટે એસી કરે પછી થોડો પંખો કરે ઠંડી આવે ને પછી થોડું ઓઢે પાછો પાતળું અને ઊંઘની દવાઈ લે પાછો એટલે લાઇટ બંધ કરી દે એમ કે શું કહેવાય ઓલું મ્યુઝિક મ્યુઝિક શું કોલ્ડ મ્યુઝિક કે એવું લાઇટ મ્યુઝિક લાઇટ મ્યુઝિક સાંભળ્યું પછી એટલે સાંભળતા સાંભળતા સુઈ જાય પછી મા એટલે ધર્મ ક્યાં અધ્યાત્મ ક્યાં સાધના ક્યાં એટલે આમ વિચારીએ ને તો કુપાઓ જો સ્વીકારે કે ખરા જ્ઞાની સ્વીકારે ને એવો આપણે સાધક જ નથી હજી સમકેતની ક્યાં વાત કરો છો અને આપણા પાંચ દસમાંથી જેને બોલતા લખતા કે આવડી જાય નામ કરવું તો એ ગુરુ થઈ જાય ને તો એવો જ હોય ને એટલે એટલે શું હજી જ ક્યાં છે આંગળીને વેઢે ગણે એટલે મુમુક્ષું નથી બોલતો એકસો સાડત્રીસ વર્ષ પહેલા કહ્યું છે કે શ્રાવક નથી એટલા મોક્ષ પાઠ એટલે બે ચાર હોય તો જે કઈ ઊંઘનો સમય મળે તેમાં પૂર્વેનું અભ્યાસેલ મન મસ્તકમાં વાગોળે આ પુનરાવર્તન તપ છે જે પાકું કર્યું એ પાછું વિચારવું પડે ને તો ભૂલી જવાય પછી આડા પડે ત્યારે આ બધું વિચારે વાગોળે ક્યાંક ઉત્તમ વિચાર સ્ફૂરી આવે કે તુરત જ ઉઠી પ્રજ્ઞવબોધના સંકલ્પમાં લખી વાળે પર વાત કરતા પછી સૂતા હોય આપણે તે સુઈ ગયા છે તરત જ ઉઠે બાજુમાં નોટ પેન્સિલ હોય કે લખી નાખે એટલે અડધો પાઠ લખાય જાય પ્રજ્ઞબોધનો પછી પાછા સુઈ જાય અડધી કલાક પછી પાછા ઉઠે પછી પાછું લખે એમાં પ્રજ્ઞાબોધ આખો એવી રીતે લખ્યો છે કે આ વિચાર આવે સારો તરત જ સવારે ભૂલી જવાય પછી ઊંઘમાં તરત જ લખી નાખે આપણે એમતા સવારે સવારે જ ભૂલી જ ગયા હોય પછી અરે ઘણી વાર એવું સારું સપનું આવ્યું હોય ને પછી આપણે કે એમ જે સારું સપનું આવે ને એટલે ભગવાનનું કે જ્ઞાનીનું સત્પુરુષનું પછી શું નહીં શું હોય મને બે જ વાગે આવ્યો હજી અને થાક લાગ્યો હોય તો ત્રણ નમસ્કાર કરી નહીં એમ કે ના હું સવારે જ પછી ત્રણ નમસ્કાર પ્રાર્થના કરી સવારે ભૂલી જાય સપનું યાદ કરવા જાય તો ભૂલી જાય પછી ઊંઘનો સમય મળે તેમાં પૂર્વ અભ્યાસેલ મન મસ્તકમાં વાગોળે પ્રજ્ઞાવબોધના સંકલનમાં લખી વળે અને પછી સાજા આડા પડે આવી રીતે આરાધના બધી ખરા આચાર્ય આચરણમાં મૂકેલું છે નિસ્દિન નયન મેં નીંદ ના આવે નર તબી નારાયણ બન પાવે નારાયણ પાવે નહીં નારાયણ પોતે જ બની જશે પોતે જ ભગવાન થઈ જાય પછી સુરદાસે કવિતા લખી છે કૃષ્ણજી પેઠ પાતાલ ના થયો ફન પર નૃત્ય કરાયો કન્યો ગેડી દડા રમવા માટે જાય છે ને શેષનાગના માથા ઉપર રમે છે કે અહીંયા અહીંયા પેઠ અગાસ મેં મેથુન કો માર્યો સંત સેવામાં ભેગ ધરાવ્યો બત્રીસ લખણો પુરુષ આપણે કહીએ ને ઓલરાઉન્ડર ક્ષયો પશ્ચમી ભણેલા વ્યવહારમાં હોશિયાર તંદુરસ્ત શરીર યાદશક્તિ એટલી અને પ્રભુને ભેગ ધરાવે અત્યારે આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો આ બ્રહ્મચાર્ય યોગ બળે ચાલે છે કોપાદનો માર્ગ પેઠ અગાસ મેં મૈથુન કો માર્યો સંત સેવામાં ભેગ ધરાયો આ બ્રહ્મચર્યજી ખરા નેશ્ચિક બ્રહ્મચર્યના ધારક હતા સહજાત્મ સ્વરૂપ પરમગુરુમાં અને સહજાત્મ સ્વરૂપમાં લીન ચર્યા એટલે આત્મમાં ચર્યા એટલે સહજ આત્મ સ્વરૂપમાં ચર્યા તો કુપાલદેવ સહજ આત્મ સ્વરૂપ છે પ્રભુસિંહ સહજ આત્મ સ્વરૂપ છે એટલે એમાં ને એમાં એટલે સહજ આત્મ સ્વરૂપમાં ચર્યા એટલે આપણે ધ્યાન ધરવું હોય ને રૂપાતે આત્માનું તો મનાય છે પણ ધ્યાન ધરવું હોય પ્રભુસિંહજી કહેતા કુપાલદેવનું ધ્યાન ધરવાનું તો કુપાલદેવ તો આત્મા છે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે એટલે કુપોલનું ધ્યાન ધરીએ તો તે પુરુષના વચનના અનુસંધાને સહજ આત્મ સ્વરૂપ આત્મા શું હશે એ ખબર પડે પછી સૌભાગભાઈને આજ્ઞા કરી ત્રણસો ચોરાણું પંચાણું છન્નુંમાં કે ધ્યાન કરવું છે હૃદય દર્શન કે તમે ગૃહસ્થ છો પ્રભુ શ્રીજી સંન્યાસી છે એને થાય તમારું ન થાય એટલે કે છે કે તે પુરુષની એટલે શ્રીમદ રાજચંદ્રની દશા વિચારો કે આ પત્રને આધારે એટલે ધ્યાનતા છે તમારે એટલે પ્રભુજી કહેતા પછી તમારે ધ્યાન કરવું હોય ને તો કુપાદુનું ધ્યાન કરવાનું પોતે કરેલું તો કુપાલુ તો આત્મા છે ક્યાં ઝવેરી છે તો કુપાલુનું ધ્યાન કરે અને ખરું ઓળખાણ એટલે આત્માનું ધ્યાન થઈ જાય ને એટલે એને ખૂબ હું એ આત્મા છું એને આમ ધમકીત એ ઓમ લાઇટ બંધ કરીને ન થાય પરફ્યુમ લઈને અંધારું કરીને જાગવું પડે ડોળા ખુલ્લા રાખવા પડે આગ બંધ કરીને ન થાય આંખ ખુલ્લી રાખે ને તો ખાલી ચિત્રપટ દેખાય સિમદ્રાનું આંખ બંધ કરી રાખે દુનિયા દેખાય આંખ બંધ કરી એમ ઘરે રસોઈ શું કરી હશે એ પોણો કલાક જ છે એમ થાય ને આંખ ખુલ્લી હોય તો કુપોધનું ચિત્ર પણ દેખાય ખાલી પણ આપણને જે શીખવાડવામાં આવ્યું હોય ને આપણે આપણી કરતાં આગળ નીકળી ગયા કોઈક વ્યવહારમાં એટલે આપણને એમ થાય આજો આ એ આપણે કરવા માંડીએ એટલે અધ્યાત્મ હાથમાં જ ન હોય પછી એટલે આમાં જ રહેવાનું એણે કહ્યું હોય એમ જ કરવાનું એકલો હોય તો એ સજાત્મ સ્વરૂપ ગુરુમાં અને સજાત્મ સ્વરૂપમાં લીન એવા બ્રહ્મચારી પુરુષ નવ વાડ વિશુદ્ધથી એ શિયળ ધર્યું હોય એણે તો શું થાય પછી ભવ તેનો લવ પછી રહે તત્ત્વ વચને ભાઈ હવે કેવી રીતે નવ વાડ બ્રહ્મચારી પાળેલી એ આપણે ટૂંકામાં જોઈએ આપણે એને બ્રહ્મચારી નામ કેમ આપ્યું હશે બે છોકરાના બાપ હતા તોય અને સાચા ચોથા વ્રતના ધારક હતા ભાઈ બેન એને નહીં અને આ બ્રહ્મચારીને કેમ કહ્યું બ્રહ્મચારીજી પ્રભુસિંહ પછી બોલાવતા બ્રહ્મચારી પહેલાં ગોવર્ધનદાસ કહેતા પછી બ્રહ્મચારી એટલે એમ નામ જ થઈ ગયું પછી બ્રહ્મચારી લખતા લખતા લખી તને બ્રહ્મચારી સરનામામાં જ એમ લખે પછી બધા પૂજ્યશ્રી બ્રહ્મચારી પછી નામ જ બ્રહ્મચારી થઈ ગયું છે પ્રભુજી કહેતા હોય પછી પહેલી વાર વસતિ ત્યાગ વસતી નહીં વસતી ઘેર નહીં સગા સંબંધી સ્નેહી સાથે નહીં એકલા બ્રહ્મચારી જેમ જ રહેવાનું એટલે જ્યાં ઘણા બધા લોકો હોય ને અને જ્યાં વિષય કશાય સેવાતા હોય ત્યાં ખરો સાધક એ ટોળામાં ભળે જ નહીં ક્યારે એટલે વસતિનો ત્યાગ એમ એટલે બ્રહ્મચરી નિયમ બનાવેલો કે ઘેર તો નહીં પોતાને સગા સંબંધી સાથે જ નહીં એકલા બ્રહ્મચારી જેમ જ રહેવાનું કોઈ બેન કપડું ફાટેલ સાંધી દે તે પણ નહીં એણે નિયમ રાખેલા એ જમાનામાં દરજી ક્યાં મળે અત્યારે અગાસમાં દરજી જોઈતો હોય તો ક્યાં મળે એટલે ધોત્યું ફાટી જાય ક્યાં થાય તો સોદરા બહેનોને આવડતું હોય હવે એને ક્યાં આવડતું હોય સાંધી દે નહીં એમાં પ્રભુજીને ખબર પડી કે બ્રહ્મચર્યનું ટિફિન કોઈ બ્રહ્મચર્યજી બહેનો આપે છે તારે કે સાધક સમાધિમાં જમવાનું એ ટિફિન નહીં ખવાનું બ્રહ્મચર્ય વ્રતધારી બેન રસોઈ કરી એ આ સાધકને ન ખવાય ત્યારે પડે નહીં તો અન એવા મન એવું થઈ જાય ધીરે ધીરે સંબંધ થઈ જાય પછી એટલે કપડું ફાટી જાય તોય નહીં વ્યવહારિક એ નહીં તમારે બહુ ઉતાવળ છે એ કપડું ધોઈ દઉં બેનું કહું હું છું મેં કપડાં પહેલાડા છે નહીં બહુ ગહન છે આ વાત એ રૂમાલ ધોવે ને સ્ત્રીનો પુરુષ કે પુરુષ સ્ત્રીનો તેને યાદ ના આવે પછી એ કપડું ધોવે ત્યારે એ કોણે વાપરેલું એ નિમિત છે ને નિયમ બનાવેલા બ્રહ્મચારીજીએ કે કપડું ફાટેલું પહેરવાનું કે સાંધવાનું ન આવડતું એ તો બીજી વાર કથા ત્યાગ ત્યારે ભારત આઝાદ થવાનો સમય હતો બધો એટલે રોશની ને પછી તો ગેટ ઓફ ઇન્ડિયા હજી શણગારે છે બધા તો ત્યારે બધા જોવા જાય શોભાયાત્રા નીકળ્યા એટલે છાપા રંગબેરંગબી છાપાને કથાને આનંદ આનંદ એમ હતું બધું ઉત્સવ જેવું હતું ભારત આઝાદ થયું એ આરસા મને ત્યારબાદ પ્રજાસત્તાક રાષ્ટ્ર બનતા રંગીન આકર્ષક વિધવિધ લેખ ચિત્તને આકર્ષે અને વિકાર પોષક શૃંગાર પોષક કથા બધા ગીતને મ્યુઝિક ને ડાન્સને બધું બહુ થતું ભારત આઝાદ ત્યારે રાતના બે બે વાગ્યા સુધી ચાલે છાપાય એ બધા એવા બધા બદલી ગયા પછી આઝાદ થઈ ગયું ને બધું એટલે એના બધું આવે વૈરાગ્ય પોષક નહીં બધું શૃંગાર પોષક આ વાંચવાની ના કહેતા કે હવે આઝાદ થયું છે આવા છાપા આવે છે વી કથા નહીં એમાં ચિત્ત ખેંચે છે હવે તો છાપું વાંચવાની કોઈ જરૂર જ નથી બટન દબાવ એટલે આખી દુનિયા હારે જ હોય છે દુનિયા મેરી મુઠ્ઠી મેં બધું દેખાય છે આ વોટ્સઅપ ને યુટ્યુબ ને બધું એટલે નવું કેવી રીતે એ જોવે કંઈ પણ આવે એટલે આ ચિત્ત જાય ને એટલે દાબડા પડે નવ વાડમાં એને જો એને વૈરગ આવે કાંઈ પણ ને ચિત્ર કે જાહેરાત જોવે એ જીવને વૈરગ આવે કે આનંદ આવે છે ને આનંદ આવતો હોય તો જ જોતો હોય ને દોઢ દોઢ વાગ્યા સુધી એને શા જોવે આનંદ તો આવતો જ હશે ને કે તપ કરે છે જોઈને નક્કી અને મજા આવે છે ને હાથમાં ભૂલે છે જો ના પાડેલી છાપું વાંચવાની આવી કથા કહેવાય આપણે અત્યારે છાપું ફેરવ્યું જાહેરાત હોય બધી બધી જુવાન જુવાન સ્ત્રીઓ હોય લટકા મટકા કરેલા આકર્ષણ તો થાય જ ને એવા પુરુષો હોય મનાય છે સાધકને પોતે જે ધંધો કરતો હોય એ ધંધાને અનુલક્ષીને ભલે વાંચે આજીવિકા પૂરતું હવે કોઈ જ્વેલરીની દુકાનમાં કામ કરતી હોય તો એને મેકઅપના સાધનને બધું અપ ટુ ડેટ એ જવું જોડવું પડે એ રોસ્ટેજ હોય તો આની સિત્તેર વર્ષે આનું શું જરૂર છે જોવું પડે ને ભાઈ એમ ચાલે કાંઈ કેમ જવાબદારી લીધી છે ને દેશ ચલાવવાની એવું થાય ને શ્રૃંગાર પોષક વિકાર પોષક ચિત્તને આકર્ષે આવા પ્રજાસાતક રાષ્ટ્ર બનતા જે રંગીન છાપા આવે છે વાંચવાની ના પોતે તો વાંચે જ નહીં હજી એ રીતે નિયમથી મનાય છે આગાસમાં છાપાની પાળે છે પાળે જ છે હજી પણ ન પાળે તો પાક પડો શું થાય પછી છેલ્લે તો પોતે કરે તો થાય ને કે બધું કાયદાથી કઈ થાય નહીં ભાવથી થાય કાયદાથી કેટલું થાય એવી કથા વાર્તા વિકથા સમયનો વય કરે છે અને આત્મા આત્મામાંથી બહાર નીકળી જાય છે આ બીજી વાત અણી શુદ્ધ પાળ થાય વાત જ નહી ત્રીજી વાર એકાશન ત્યાગ પોતે તો સાધક સમાધિ ખાતે જ જમે અને રહેવું પણ બ્રહ્મચારી જેમ એકલી બેનો હોય તો ભાઈએ ન રહેવાય અને એકલા ભાઈઓ હોય તો બેને ધર્મની વાત કરવા માટે પણ મને ઓછામાં ઓછી બે બેન પુરુષ માટે બે સ્ત્રીઓ આ બે ભાઈઓ બેન માટે હોવા જ જોઈએ ખતરનાક લપસી જ જવાય ભલ ભલે તપસી લપસી જાય તો નિમિતવાસી જીવું છે આ કુપોલદેવે કડક વાક્ય લખ્યું છે છસો ને નેવ્યાસી માં પાના ઉપર આ વાળનું આપણે થાય હવે વાંધો નહીં આવે હવે અમારે તો કાંઈ નહીં અમે તો અધ્યાત્મની જ વાત કરીએ છીએ ઉપદેશ છાયામાં છસો ને નેવ્યાસીમાં પાના ઉપર કુપાલદેવ કહે છે કે સ્ત્રીએ હાડમાસનું પોતળું છે એટલે સ્ત્રીએ વિચાર્યું પુરુષે હાડમાસનું પોતળું છે તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાકકાન છેદેલી એવી જે સો વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની પણ રહેવું નહીં કારણ કે વૃત્તિને તે ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે એટલે મોટા જ્ઞાનીને ખબર છે નાનો સાધુ છે આ તોય નહીં બ્રહ્મચર્ય વ્રતનો ધારક છે તોય નહીં સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી એ વચન ઉપર જ્ઞાનીએ વિશેષ ભાર મૂક્યો છે એટલે માટે વૃત્તિ જો પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લેવી હવે બો તો સત્સંગ ક્યાં હોય સત્સંગ ક્યાં સતનો સંગ થવો જોઈએ ને તો સત્સંગ કહેવાય આવું બધું થતું હોય ગાન તાન રંગ રાગ સ્વાદિષ્ટ ભોજન રોશની નાચો કૂદો કલ્યાણ ઉજવાતું હોય આ ધર્મનો ભાગ હોય પણ બધે થાય તો એટલે આને બધે થાય છે ધર્મ માનવો છે જગતના અભિપ્રાયને આધારે જેવું ધર્મનો બોધ પામ્યો છે જે જેવું જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે એ છૂટી જશે ત્રણસો અઠ્ઠાવનનું મથાળું છે એટલે આપણે ત્યાં આટલા બધા જાય તો બધા થોડા ભૂલ કરતા છે તો બધા ભૂલ કરે જ છે તો અનાદિકાળથી મોક્ષ માર્ગી ટોળા હોય કે ફલાણા આમ કે ફલાણા ગુરુજી આમ કરે તો પણ એ ગુરુજીને ગુરુ છે એ કોણે કહ્યું ગુરુ શબ્દ રૂપ હતા હલકો થઈ ગયો છે આ કાળમાં બધા શાસ્ત્રમાં લખેલું છે ઉત્તરાયણ સૂત્રમાં આ જ વાત જૂના આગમમાં શંકરાચાર્ય આ જ વાત કરી છે આત્મનુશાસન શાસન દિગ્ગભમાં આ જ વાત કરી છે મુનિ સુંદરસિંહનું અધ્યાત્મ્ય કલ રૂમ છે ને એમાં તો બધું સ્ત્રી મમત્તો મોચ નથી લખ્યું છે સ્ત્રી એ ગુફા વગરની વાગણ દર વગરની નાગણ મૂળ વગરની ઝેરી અમરવેલ નામ વગરનો રોગ છે મારી નાખશે કે તમે સ્ત્રીએ પુરુષ માટે વિચારવાનું આવું બધું લખ્યું છે હમણાં આવેલું ને સમાગમમાં કુન કુન આચાર્ય મારે જે લખ્યું છે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે સ્વ રમાતરણ એટલે પોતાનું પતિ કે પોતાની પત્ની એને પતિ પત્ની તરીકે માનશે ને મરતા સુધી તો અનંતકાળ રખડ્યા કરશું જીવ એમ લખ્યું છે તો આ તો નવ વાડના ગાબડાની વાત જ ક્યાં કરવી જવાય જ નહીં મંદિર હોય તો એ ત્યાં મોટા દિવસે તો ખાસ કરીને જવાનું જ નહીં આડે દિવસે ઉછી ગરદી હોય જવાનું જવું હોય તો ન રહેતું હોય મન તો ધર્મ મૂકીને આવે છે ત્યાગ વેરગ થોડો ઘણો હોય ને કુપો આ બધું અમર થવા માટે જાહેર પીવે છે ધર્મ નામે જાય છે એકાદ પોતે તો સાધક સમાધિ ખાતે જમે અને રહેવું પણ બ્રહ્મચર્ય જમે એકલી કોઈ બેન ભલે ને બ્રહ્મચર્ય વૃદ્ધારી હોય તેને હાથે કરેલ રસોઈ પણ નહીં જમવાનું શરૂમાં મોક્ષો ને ઘેરથી આવતું એ કોઈ કુટુંબ હોય બહેરા છોકરા બધું હોય એને ઘરથી આવે શું વાંધો ત્યાં જમે જ છે આખું કુટુંબ તો બ્રહ્મચારી મોકલે એક રોટલી બે રોટલી શું વાંધો પ્રભુથી કે નહીં મુક્ષનગરથી રસોઈ આવતી તે પણ સાધકને બાધક છે પ્રભુથી પાસે વાત આવી અને જુદી કાયમ ભોજનની વ્યવસ્થા કરી નમન નથી ભાવતું એને નામ આપે પ્રભુથી બ્રહ્મચારી પૂતગલનો કોળીયો પૂતગલની કોથળી મૂકી દે શરીર ટકાવવા માટે ખાય છે ચોથી વાડ ઇન્દ્રિય નિરીક્ષણ ત્યાગ મનોહર અંગોપાંગ નિરખાની વાત જ ક્યાં હવે કોઈ આવા નવા કપડાં પહેર્યા હોય હીરા ઘરેણાં મેકઅપ ઘરચોળા કે પુરુષે કર્યું હોય અને મોટો દિવસ હોય મંદિરમાં આવ્યા હોય એ પહેલાં લાઈનમાં આવે નાચે તો સામે જે બેઠો હોય એ બધાને વેરાગ આવે કે હું આત્મા છું હું આત્મા છું એમ થાય એવો કોઈ હોય એને મારા નમસ્કાર કેવી રીત થાય નિમિત્તથી જીવ છે આ થીણું ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં નિયમ છે દસ દસ હજારોનું તપ જૈનેત્ર બધું લે વિશ્વ મિત્ર રાજર્ષિ તો હતા જ રાજઋષિ હવે બ્રહ્મર્ષિ થવું છે દસ હજાર વર્ષનું તપ મેનકા આવી તપસી ગયા લપસી પુરાણ બધી કથા છે જૈનમય છે આદ્ર કુમાર મુનિ અર્ણિક મુનિ ભલ ભલા લસરી જાય થોલી બદરીને ગુરુએ આજ્ઞા આપી વૈશ્યને ઘરે ચાતુર્માસ અને કે દુષ્કર તમે તો બહુ દુષ્કર દુષ્કર કામ કર્યું છે મને આપો ગુરુભાઈ હું એટલે વાઘની બોર્ડ પાસે ચાતુર્માસ કાઢ્યું ને કુવા કાંઠે કાઢ્યું ને નાગની દર પાસે એને ખાલી એક વાર કહ્યું કે દુષ્કર કામ કર્યું તમે અને વેચન કર્યું કે દુષ્કર દુષ્કર એટલે કે આ અમે આવું કર્યું એને ખાલી એક વાર કે દુષ્કર કામ અને ડબલ હું કરું કે ત્યાં બીજો શિષ્ય કે છે તો કે તારું કામ નથી તો કે ના આપો ગયા જોઈને જ ઓગળી ગયો બરફની જેમ કે તું મારી થાય તો કે અમારી ફી બહુ મોંડી છે અમારે કંઈ સેક્સમાં રસ નથી અમે તો અર્થના કામી છીએ પૈસા જોઈએ છે અમારે તો અમારો તો આ ધંધો છે કે તો કે નેપાળથી કમળ લઈ આવું તો કે લઈ તો તું કેવી રીતે સાધુ છું તો કે હું લઈ આવું પછી તો મારી થાય છે ને તો હા વિહાર કરીને નેપાળ જાય છે દૂર આખી બધા કથા છે લે રત્નકમલ રત્ન લાવે તો લૂંટાઈ જાય તો રત્નકમલે લાખ રૂપિયાની સાડી હોય વીંટીમાં નીકળી જાય એવડી પાતળી એટલે રજો રણમાં છુપાડી દે છે આવીને આપે છે આ વેશ્યને કોષા વેશ્યાને પગ લુછી ફાડીને ફેંકી દીધી તો ત્યાં શું કરું ફેંકી દીધું હું નેપાળ જઈને લે આવું કે દીક્ષા લીધેલો સાધુ તો કે તું તારો સંયમ ચારિત્ર ફેંકી દેતો મારા માટે તારે આટલી કિંમત છે એની કિંમત શું હોય કે થૂકવા જેવી ને કે તે ચારિત્ર ફેંકી દીધું આને માટે કે મારા માટે તો હું આનો ફેંકી દઉં કે અત્યારે મંગલા મંગલાચરણમાં છે થોડી ભદ્ર મંગલમ થોડી ભદ્રાધામ એ કે એ પાળી શકે બધા પાડી શકે તપસી ગયા લપસી ના છે વાર્તા એક એક વાંચીએ ને રોડ ઊભા થઈ જાય બ્રહ્મચર્યની એમને જે વેશ્ય આગળ રહ્યા હોય બાર બાર પંદર વર્ષ એ મંગળાચરણમાં આવી ગયા મંગલમ થોડી ભદ્રાધામ જૈન ધર્મ મંગલમ એટલે એને કેવું પરિવર્તન થયું હશે કેવું બ્રહ્મચર્ય પાલશે કે ગુરુજી આત્મજ્ઞાની ગુરુજી એને બ્રહ્મચરી કહે એટલે પ્રભુથી બે છોકરાના બાપને બ્રહ્મચરી કહે એટલે બ્રહ્મચર્યની દશા કેવી હશે એટલે બ્રહ્મચર્યની ઓળખી જાય ને આપણે તોય ધમકીત થઈ જાય કુપોલ તો અટપટીની દિશાથી વર્તે છે ત્રિજ ઝવેરબાઈને ગલ્લે કેવું માવેલું છું ઓળખાય કેમ પ્રભુજી પાસે આ વાત આવી આ ઇન્દ્રિય નિરીક્ષણ મનોહર વર્ણિ અંગોપાંગ નિખવાની તો વાત જ કે અન્ય કોઈ મૂમુખું અમુક જગ્યાએ સંપ્રદાયના સાધુ પાસે વ્યાખ્યાન સાંભળવા જાય કોઈ કે અમે અગાથ નહીં આવી શકીએ અમારે ત્યાં વ્યાખ્યાન થાય જ છે આ પાસે જશું બ્રહ્મચારી કહે જાઓ રાજા રાણાની વાત આવે તો ઉઠી જાજો કે સાંભળતા નહીં તો વાત આવે તો કથા આવતી હોય ને એમાં એમ છે ને મહારાજનું ત્રેસઠ છે વાત છે ને પાનાનો પાનો હોય બધું શૃંગારયુક્ત લાગે પછી નવલકથા જેવું છેલ્લે છોડી દેવાની જ વાત હોય પણ માથે કોઈ ન હોય ને આજ્ઞા તો આ રંગલા એવી વાત હોય બધી આ બધી વાંચે ને શ્રણિક રાજા ફરવા નીકળ્યા ને બધી એવી વાત લાગે એટલે ખાલી આ વાત એ જૈન ધર્મનો ભાગ નથી કાંઈ કથાય યોગે છેલ્લે છોડવું પડે એ ભાગ છે વૈરેક પછી વાત હોય તો બેસવું નહીં તો રાજા રાણીની વાત આવે તો ત્યાંથી ઉઠી જવાનું એટલે અત્યારે ચાલે ને પરોષણમાં કે એમ્બેલની હોળીમાં કે આ શ્રીપળનો રસ વંચે ને તો શ્રીપળનો રસ વંચે એમાં કોઈ એ વાંચે છે કે પહેલી રાત્રે એ મૈણા સુંદરીએ એના પતિને એમ કહે છે કે આપણે અશુભ અને શુભ કર્મે છેદીને મોક્ષે જવા માટે પ્રયત્ન કરવાનો છે અને ધર્મની કોઈ કરણી વ્યવહાર માટે કરવાની નથી આ કોઈ વાત કરે છે રોગ મટરો માટે કરે છે બધા લઈ આવ્યા છે તો નમણ ત્યાંથી એમ વાત છે યોશુજી મહારાજે જ પૂરો કર્યો છે રાસ અડધો બાકી હતો એટલે શ્રીપાળનો રાસ કરતા અમૃત વછ્યું ગોપાલદેવે લખ્યું છે આમાં એમાં લખ્યું છે કે આ અનુષ્ઠાન વ્યવહારિક લાભ માટે કરશો તો વીસ અનુષ્ઠાન છે રૂપે પરિણામ છે કે મારો રોગ મટી જાય એટલે હું આંબેલની હોળી કરું એમ તો કોઈ પણ ધર્મની ક્રિયા કે ના હમણાં કંઈ મારું જોતું નથી પણ દેવલોકમાં જ જાય આ ગર્લ અનુષ્ઠાન કીધું છે સ્લો પોઈઝન તોય મરશે પહેલાં આ શરૂઆત જ આ કરવી જોઈએ પણ રાત્રે આંબેલના પહેલા જ દિવસે કે પહેલી રાત્રે મહિના સુધી આ વાત કરે છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ પછી આખો રાસ કહેવો જોઈએ એ ઓલું પાણી પાણીથી કોડ મટી ગઈ આવે ને એટલે પૂરી થઈ જાય એમની ઓળી ત્યારે આઠ દિવસ થઈ ગયા હોય એટલે લોકો ડાબલીમાં લઈ આવે છે નવ્વાણું ટકા લોકોને ખબર નથી હોતી આ પછી ક્યાંક સાંભળે એટલે આછાદના લાગે ના તો એ કરે છે એ ના છે કે આ સાંભળે મુખ્ય વાત છે આ યશોજી મારે જે લખ્યું હોય એને રાસ લખ્યો છે એનું વાંચવું પડે ને એ છેલ્લા ભાગમાં છે કોણ વાંચે આવું થાય પછી કુડ્યાંતર પ્રસંગ ત્યાં આવે કોઈને પાંચમી વાડ કોઈને ધર્મનામે મદદ કરવા દોડી જવું કે ભલું કરી નાખવાના ખ્યાલ સેવા કે કોઈ વિરહ વેદન અથવા કામોથી પણ પ્રાર્થના કરે તો સ્પષ્ટ નકારમાં જવા મળવાનો આપણે મદદ કરવાનું બહુ ગમે ના પાડી છે શાસ્ત્રમાં તું શું મદદ કરતો હતો તું પોતે જ ખાલી તો તું પોતે અનાથ છો સનાજ શું કરવાનો છે અનાથ મોની કહે ને શ્રેણીકને કોઈને ધર્મ મેં મદદ કરવા દોડી જવું કે ભલું કરી નાખવાના ખ્યાલ સેવવા કે કોઈની વિરહ વેદન એ દુઃખમાં હોય ને ત્યારે મદદ કરવા જાય ને પહેલાં સિંધુ બંધાઈ જાય દોરા તો દોસ્તી થઈ જાય કે ખરે ટાઈમે આણે મને મદદ કરી હતી દોસ્તી થઈ જાય પછી અથવા કામોદ્દી પણ પ્રાર્થના કરે તેને સ્પષ્ટ નકારમાં જવાબ મળે આદ્ર કુમાર જાતિ સ્મૃતિ જ્ઞાનના ધણી એ ફસાઈ ગયા તો પ્રેમબંધન એવું છે હાથીની બેડી તોડી શકે છે પોતાના ચારિત્રના પ્રભાવથી એ દોરા બાંધેલા ને નાના છોકરાએ રેટીઓ કાપતી ત્યારેમાં દોરા કે તારા બાપુ વયા જશે પછી આપણે ખાશું શું એટલે કમાઈને આ વણકરગીરી કરીને કામ કરશું આપણે એ આઠ ચકડા મેરા દોરા એ તોડી ના શકીએ આદ્રકોમાં રહેવું પીડી પડે પ્રેમબંધન એવું છે આ પછી મારા વગર એનું શું થશે હું તો સત્સંગમાં વયું જાઉં પછી એકલી શું કરશે એકલું શું કરે એવું થાય ને પ્રીતમદાસ કે છે બિલાડીના મોડામાં આવેલો ઉંદર આપણે બધા ઉંદર છીએ બિલાડીના મોઢામાં ફથાણા છીએ એમ વિચારે કે હું છટકી જઈશ તો બિલાડી ભૂખી રહી જશે તો શું થશે ઉંદરનું બીજી મિનિટે બિલાડીનું પેટમાં જશે ને કે મારા વગર છોકરા અને પત્નીનું શું થશે રડશે તો એકલા એકલા એને એકલું લાગશે મો છતાં અનુકંપા માનવાથી અને પ્રમા છતાં ઉદય માનવાથી કર્મ કંઈ બોલતા ખાતો નથી ભૂપોલદેવ લખ્યું છે એક એક વાક્ય લખ્યા છે સિદ્ધાંત એક બ્રહ્મચરી બેને અને અન્ય પ્રસંગે એક ભાઈએ આ રીતે ઘર માંડવા નક્કી કરેલ પ્રભુસિંહ પાસેથી વ્રત લીધું બ્રહ્મચર્યનું અને પછી કહે છે હું એકલી છું હવે અને પતિ ગુજરી ગયા અને ઓલો ભાઈ કહે છે હું વિધુર થયો છું અમે બે સત્સંગ તો કરીએ જ છીએ આત્મસિદ્ધિને એવું બધું વચન બધું વાંચીએ છીએ કે તો ઘર માંડીએ શાંતિથી ભક્તિ કરશું બ્રહ્મચરીને પૂછે છે પત્ર છે આમાં ત્રણસો પાસઠ ને ત્રણસો પંચોતેર પત્ર સુધામાં જૂનીમાં એ બેને પત્ર લખ્યો બ્રહ્મચારીજીને કે હું આ ભાઈ સાથે સંબંધ માનું અમે ભક્તિ જ કરશું ખાલી એક સત્સંગી ભાઈ તરીકે બ્રહ્મચારીજી સીધું તો નાન પડે તેમ કે હું તમારી જગ્યાએ હોઉં તો મને ડર લાગે કે જ્ઞાનીની આજ્ઞાએ વ્રત લીધું હોય અને પછી તોડીને ધર્મને નામે ઘર માંડે તો પછીના ભવે કૂતરી બિલાડી નાગણી એવું થવું પડે એ મને ડર લાગે એટલે હું આવું ન કરું ઓલા ભાઈને પછી કહે ઓલા ભાઈ કે હું આવું કરું અમે સત્સંગ જ કરશું એ બેન સાથે એટલે બ્રહ્મજા લાગે છે કે અપસ કર એકાળશ નું કર આંબેલ કર દે પાડી નાખ ભૂખે ભૂખો હું તારી જગ્યાએ હો તો મારો દે નાશ માટે હું બીજો ઉપાય અજમાવું બીજી કોઈકને પણ પડી આને તો ન જ પણ જવાબ આપ્યો છે આ કાળમાં બનેલા પ્રસંગ બધા હમણાંની જ વાત બધી મગન મગનપાને ભાઈ ને બેનના નામે ખબર હોય હમણાંની જ વાત બધી એટલે જ્ઞાની આ ન પડે તમે બે વાર પરણો જ્ઞાનીનું આ કામ નથી સંતાન કરવું તમારે જેટલા કરવા એટલા કરો જ્ઞાનીનું આ કામ નથી એટલે જોશ જોવાનું આવા વ્યવહારના કરવાનું ઓસડિયા દવા કરવાનું આચરણ સૂત્ર સુવિઘડન સૂત્રમાં લખેલું છે આત્મજ્ઞાનીનું કામ નથી આ એક બ્રહ્મચારી બહેને અને અન્ય પ્રસંગે એક ભાઈએ આ રીતે ઘર માંડવા નક્કી કરેલ તેઓ બહુ કડક જ ભાષામાં શાસ્ત્રોક રીતે ભંગના કેવા માઠાફળ ભોગવવા પડે તે જણાવી પોતે તે પ્રસંગમાં હોય તો શું કરે એમ જણાવી દેહ ત્યાગ કરવો બ્રહ્મચર્યના રક્ષણ માટે આપઘાત કરવાની છૂટ છે આપવા જ છે અહીંયા બાંધછોડ ન ચાલે રાગ વગર બ્રહ્મચરીનો ભંગ થાય જ નહીં નિયમ છે આપઘાત જહેરપીન મરી જાઓ કે બાપાની દીકરીને સાસરે તકલીફ હતી એના સાસરા ચારિત્રહીન હતા ગોપાલદેવને જ્ઞાનમાં ખબર ઝવેરબાપુ છે કોઈ સમકી હોય આ કાળમાં એ ગોપાલદેવ તમારી દીકરી આ મણીબેન સમકીતી છે કે પછી એ મણિબેનને એના સાસરાની નજર બગડેલી એટલે કુપાલદેવે કાવીઠિયા ક્ષેત્ર કહેલું બેન ચારિત્ર સંભાળજે અને ન સંભાળી શક તો કૂવો બુરજે કૂવો બુરેલો કૂવામાં કૂવામ પડીને મરી ગયા એની આજ્ઞાથી આપઘાત નથી દેહ પડી જાય તો એક બહુ જાય આત્મા પડી જાય તો અનંતકાળ વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે પછી અનંતકાળ રખડવું પડે બ્રહ્મચર્યનો ભંગ થાય તો નવ વાર્ડના રોજ ગાબડા પડે છે તો એની દશા શું થશે મુક્ષ પણ ક્યાં સાધક પણ ક્યાં શ્રાવક પણ ક્યાં એટલે સત્સંગ ન હોય ને ચાર દિવાલમાં વચનામાં તો માથું નાખીને ગોખા કરવાનું હે રાજ રાજ બસ હે પ્રભુ હે પ્રભુ તોય ચાલે અગુરુ લઘુને યથાક તો ન આવડે તો વાંધો નથી કાંઈ કર્મની એકસો અઠ્ઠાવન પ્રકૃતિ ન આવડે તો વાંધો નથી કેમ કે પ્રકૃતિ છે કે કર્મ ક્યાં બાંધવા જાય ને છોડવા જાય ને તો સહેલો રસ્તો છે એટલે ફસાવાનું નથી સત્સંગને નામે કંઈ ઉઠી જવાનું ચાલુ વાંચનમાંથી લાય લક્ષ્મણ રેખા ઓળંગે હોય તો ઉઠી જવાનું ચાલુ માન અપમાન શિસ્ત ન હોય અપઘત કરીને રાજી કરે સામેવાળાને વાળાને કે તમે મરી જાવ હું બહુ રાજી થાય એટલે પણ મરી જવાનું સર્ટિફિકેટ જોઈએ છે આપણે કાતર લઈને ફરવું પડે બધે છઠ્ઠી વાડ પૂર્વ ક્રીડા સ્મરણ ત્યાગ આ બધા મેરેજ ડે ઉજવે છે ને એકત્રીસમાં જન્મદિવસ ને મરી જાય ને પતિ પત્ની પછી પછીપીમાં મૂકે છે ને ફોટા વર્ષો સુધી એટલે ભૂલે જ નહીં ક્યારે અને દેહ તે પુત્ર મારા નથી જીવતા હતા ત્યારે મારા નથી એમ ગાય મરી ગયા પછી નથી ભૂલવા તો હાથમાં ક્યારે હું દેહાદી સ્વરૂપ નથી દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી આનો જાપ કરે છે અને ચોવીસે કલાક હારે રાખીને ફરે છે કાગળનો ટુકડો ફોટો કે ચિત્ર તું ભૂલશે કેવી રીતે આ કેમ ગળે ઉતરે આ કોઈ બોલે જ નહીં ને કે બધા કરતા હોય આ તો વાત આવે ત્યારે બોલે નહીં તો સીધું બોલવા માટે તો ગાળ જ દે ને લોકો કરવું કરવડું આનું બધું આ ફંક્શનમાં જે જાય ને એ સાધક નથી અનુમોદન આપ્યું ને એણે અનુમોદન આપ્યું ને સીધું સમજાવ્યું છે આમાં આમાં સંસ્કૃત શીખવું પડે આમાં આમાં સંસ્કૃત કાશીજીને સંસ્કૃત શીખવું પડે આમાં તો પછી મને સમજાશે છે આ છઠ્ઠીવાડે પૂર્વ સ્ફૂર્તિ થયા પૂર્વ ક્રીડા સ્મરણનો ત્યાગ રસ્તે ચાલતા જતા વચ્ચે બાંધણીનું ઘર આવે ને બ્રહ્મચારી સામૂ ન જોવે મગર મેં એમાં હારે હોય ચાલીસ કિલોમીટર ચરોતરના પ્રદેશમાં બ્રહ્મચારી ચપ્પલ જ નહોતા વાપરતા બહાર નીકળે આબુબાબુ જાય સુરત જિલ્લામાં તો વાપરે એક બાંધણી આવે ને એટલે અમને એમ થાય બ્રહ્મચંદ ઘર એવું એમ થાય ને એ સામુદ ન જોઈએ એના પૂર્વ રતિસ્મૃતિ થાય કે હું પર્ણ્યો ત્યારે અહીંયા રહેતો હતો આ ઘરમાં પછી પ્રાર્થના કરતો હતો પરણીને એટલે છઠ્ઠી વાડની કડી છે આ મોક્ષમાળા પ્રવેશમાં છઠ્ઠી વાળે પૂર્વરતી સ્મૃતિના કરે ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય આ યાદ આવે છઠ્ઠી વાળે એ લગ્નનો આલ્બમ જુએ કે સીડી કે કેસેટ જોવે પેન ડ્રાઈવ એટલે શું યાદ આવે એને ઝેર ચડે પૂર્વ રતિ સુ યાદ કરી એટલે એટલે આત્મા હાથમાંથી બહાર નીકળી જશે ફરી વાર ચડે ગત વિષય કરે યાદ જો દેશ સ્ત્રી થી મારા નથી ને તો શા માટે રાખો છોલ્બમ ઝેર ચડે કબાટ ખોલે ત્યારે ઝેર નહીં ચડે ને છઠ્ઠી વાડે પૂર્વ ક્રીડા યાદ ન આવવી જોઈએ તો આ બ્રહ્મચરીનો ભંગ ન થાય એને ત્યારે એમ થાય અમે સામાયિક કરતા હતા લગ્નના દિવસે પ્રતિક્રમણ કરેલું અમે જાપ કરતા હતા ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો આ ઉત્તરાધન સૂત્રની જા આ આનું પદ્યમાં ભાષણ કર્યું કુપોલદેવે ગદ્યમાં મોક્ષબળમાં લખ્યું છે બ્રહ્મચંદ નવું કંઈ લખ્યું જ નથી કુપલ એ ગદ્યમાં હોય ને એ પદ્યમાં રૂપાંતર કર્યું છે જ્યાં ત્યાં એને લબ્ધિ પ્રગટેલી પ્રભુસિંહની ભક્તિથી પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે સબ આગમભે સ્વરૂપ બસે જેમાં અંબાલાલભાઈને કુપાલજુની ભક્તિ લબ્ધિ પ્રગટેલી કે એમાં બોલ્યા હોય અઠવાડિયે પર લખી લાવે છે અક્ષર એમ બ્રહ્મચંદની લબ્ધિ પ્રગટેલી બત્રીસ વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો જ નહોતો એને બીજા તેત્રીસ પાસઠથી જીવ્યા ખાલી પાસઠ વર્ષ આવું બધું હોય ઉત્તરાધન સૂત્રની નવ વાડ અને પદ્યમાં લખી જાય બસો ચોપનમાં પાના ઉપર પ્રવેશિકામાં એક એક વાળ રોચક રીતે અવસરના રાગે આ લઈને ફરીને એટલે ખબર પડી જાય ધર્મ ક્યાં છે અને જ્ઞાની ક્યાં છે સાતમી વાડ પ્રણિત આહાર ત્યાગ પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ કઢેલા દૂધ સાથે સૂકો મેવો નાખ્યો હોય સાધુને કેવી રીતે પચે સહીને એ રસ્તો કાઢે જ નીકળવાનો પછી એમ શાસ્ત્ર કહે છે વિજ્ઞાન છે આ તો મેડિકલ સાયન્સની ખબર છે આયુર્વેદની ખબર છે અને કેવળીને તો ખબર જ છે ગરિષ્ઠ આહાર જાય ક્યાં ગલગોટા જેવા ટમેટા જેવા ગાલ હોય આત્મજ્ઞાની હોય ફોટો જોવાનો ખબર પડી જાય ક્રુશ કરી નાખ્યા હોય ઇન્દ્રિયો મરી ગઈ હોય એની પોષણ ન મળે એટલે કુપોધનું ચિત્ર પણ જો ખાવાની તંગી હતી અને છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું પાથળ દેખાય છે છાતીના પૌષ્ટિક ને ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો દેહ ટકાવા માટેનો ખોરાક ચીકણા ને મધુરા ખોરાક હોય ને એટલે ચાસણી કે દૂધ હોય દૂધ પોતે જ ચીકાશવાળી વસ્તુ છે એ પછી કઢેલું દૂધ હોય એનો સૂકો મેવો નાખે ખારેક ને એવું પણ ખજૂર ઘીમાં પલાળીને ખાય પછી પછી કહેવાનું શું એ રસ્તો કાઢે જ પછી દાળમાં સ્વાદ આવે બ્રહ્મચાજી કહે છે તો પાણી નાખી દેવું સારો વઘાર થયો તો આ તો એમ કે આજે બરાબર નથી થયું એક વર્ષ પહેલાં આ ફંક્શનમાં બહુ સારી દાળ હતી એમ કે જમવાનું આ વખતે બહુ સારું નથી અને એક વર્ષ પહેલાંનું યાદ છે અહીંયા કહે છે કે સારું લાગે તો પાણી નાખી દેવાનું બ્રહ્મચાજી કહે છે ગોતો મોક્ષું હવે દેવનો દાળ સ્વાદ ભાવે તો પાણી નાખવું હિંમત ન ચાલે ના દાળમાં પાણી કેમ નાખાય હજી તો કેટલું બધું ખાવાનું બાકી છે આટલા ભાત લીધા છે રંગીન તો કહે છે કોળીઓ લઈને મોમાં પાણીનો ગૂંટડો લઈને ગળી જવાનું હિંમત ન ચાલતી તો દાળ ભાવે ને તરત જ પાણીનો ગૂંટડું લઈ લો એટલે અંદર વહી જાય ને એટલે સ્વાદ વેહો જાય હિંમત ચાલે આ છઠ્ઠી સાતમી વાળ પછી એને બ્રહ્મચર્ય નામ આપ્યું છે એને પ્રયોગ કરતા બધું એને શીખવાડતા પૂછે એને મને સ્વાદ કાબૂમાં નથી આવતો બ્રહ્મચર્ય રહેતું નથી દ્રઢતા સ્વાદ કાબૂમ છે ચાર આંગળની જીભ કાબૂમાં ન આવે ત્યાં સુધી ચાર આંગળની ઇન્દ્ર કાબૂમાં આવે જ નહીં ક્યારે રસેન્દ્રિયનો ત્યાગ થાય પછી જ બ્રહ્મચારી બની શકે એટલે રસડામ જમવા બેઠો ને એમ કે મીઠું લાવજો એ આત્મજ્ઞાની ગુરુજી હોય જ નહીં ક્યારે એ જમી લીધા પછી બોલે બીજાને મોડું ન ખાવું પડે એટલે ત્યાં સુધી બોલે જ નહીં આમાં સાકર ઓછી છે જરા સાકર લાવો તો એ સાકર ખાયાનો વાંધો નથી એ માગીને એ ગુનો છે આશ્રમમાં મંદિરમાં તીર્થમાં તો મગાય જ નહીં એટલે બીજા તો ન બગડે એને જોઈને આ ગુરુજીનું લક્ષણ જ નથી આત્મજ્ઞાનીનું એ નક્કી જ ન કરે શું ખાશું એ હવે પ્રસંગ બનેલો છે સુણાવમાં જમણવાર હતો ચાલીસ ઓગણચાલીસ દિવસ બ્રહ્મચાજી રહ્યા હતા ભક્તિ હતી પહેલાં તો વીઆઈપી હોય ને પહેલાં જ જમાડવાના હોય ને મહારાજ એટલે બ્રહ્મચાજીને પહેલાં જમાડ્યા ગલકાનું શાક હતું કડવું ખાઈ ગયા પછી જેના તરફથી સામે વસેલું એ જમવા બેઠા બ્રહ્મચારી જમી લીધું હતું આ તો કડવું છે તેમ કીધું નહીં તમે તમારો ક્યાં વાંક ખેતરમાં ઉગેલા કે ગલકા બ્રહ્મચારી તમને મારે કહીને શું કર્યાની વધારે જાણે સરસને નહીં મનને પ્રસન્ન ભાવજો કારેલું મૂકો કે પતાસું મૂકો ફરક ન હોય એને આવું હતું પાણીનો ગોટલો લઈ ગળે ઉતારી જવું આમબેલ તો વારંવાર આઈમબેલની ઓળી આવે ત્યારે જ નહીં કાંઈ ગમે ત્યારે એમ્બેલ સાદ ન થયા ગઈ એમબેલ એમને એમ્બેલ કરી નાખતા હોય પછી બધા પાછળ પડેલા ને કે ગુરુ તરીકે વિવેક કરે છે એટલે કોઈ પગે લાગે ને એટલે આંબેલ લઈ લેતા બસ કે મને હું કહેતો નથી કોઈને પગે લાગવાનું તો એ લોકો ભાવથી લાગે છે હવે કોઈ મને પગે લાગશે હું એમ્બેલ કરી નાખીશ એમ્બેલ કરી નાખીશ હોળી માટે કંઈ ખમે નહીં કંઈ આ ખેંચીને એમ્બેલની હોળી કરે ને પછી સત્સંગ ન આવે અને ત્યાં તેત્રીસ આઈટમ હોય પછી ત્રેપન આઈટમ હોય પહેલાં વાંચે કેટલી આઈટમ છે ત્રેપન પછી જાય અંદર એમબેલ છેડામાં એક કલાક જવામાં બ્રહ્મચારી કહે છે એક કલાક ત્યાં ને એક કલાક ઘરે ત્રણ કલાક જાય પછી ત્યારે સત્સંગર એટલું હાલ થાકી ગયા બોલી બોલીને ત્યાં જ પછી આત્મધતીમાં ઊંઘે પછી ત્યાં બોલે બહુ હોય ને પછી અહીંયા કેવી રીતે ગવાય અરે અરે વીસ દુવા કેવી રીતે ગવાય પછી ત્યાં બધાને ખબર પડે આ એમ્બેલની હોળી કરી છે બોર્ડ હોય છે બધે ત્રેપન આઇટમ સત્તાવન આઇટમ તેત્રીસ આઈટમ અરે ઓછામાં ઓછી આઈટમો એનામાં એમ્બેલો હોય ઘરે એક કે બે કે ચાર દ્રવ્ય વાપરે થાય કે નહીં એમ્બેલ પણ કોઈને ખબર ન પડે પછી એટલે એમ્બેલ જણમ જાય વાંચીએ તો ખબર પડે તપસ્ય કેમ થાય ઘણા પછી બહુ ભૂખ લાગે ને સાથે ઓલા કડું કર્યા તો ડાબલું બાટલો લઈ આવે મફત આપે ને ત્યારે પછી એક એક ચમચી ખાય બધું ખાલી તો એ કેટલું થાય અને કોઈ કહેવાના કેનાર ન હોય એને પછી ક્યાં અંબેલ ના કહેવાય શાસ્ત્રમાં તો એમ છે ખાલી ચોખા બાફે ખાલી ઘઉંની ઘોઘરી ઘઉં બાફે એક દ્રવ્યની જ આંબેલ ખાલી ખાલી ઘઉંની ઘૂઘરી ઉકળેલું પાણી ચોખા બાફેલા ભાત અને પાણી પછી ધીરે ધીરે દેશ બને ચાર પાંચ આઈટમ વાપરે નિમિત્ત અતિરેક થઈ ગયો છે અને વાપરવાળા પૈસા વાપરે બધું હોય બધું ઢોસા ને ખાખરાને આ અને પાણામાં તો બધું અભક્ષ જ હોય બધું બહારનું બજારું આઈટમ માંસાહારવાળું કંદવાળું કસ્ટ પનીર ને માખણ ને મીઠાઈ હોય ને બહારની એ દૂધ ઉકાળો ઘાટું કરવા માટે કસ્ટર્ડ પાઉડર કસ્ટર્ડ પાઉડમાં તો ટેપી વરનું કંદ હોય જ નિયમથી ત્રીસ દિવસ ઉકાળેલું પાણી પીધું આખું વરસ તમે ઉકાળેલું પાણી પીધું વર્ષી તપમાં અને હવે કંદ ખવડાવશો બધાને અને બાર બજારું આઈટમમાં એનિમલ ટેલો ડુકરની ચરબી હોય તો એટલે પતી ગયું ને માંસાહાર અનંત ચોવીસમાંથી કોણ પ્રસન્ન આમાં પૂર્ણ બંધ હલકા પ્રકારનું પછી ક્રિયા વધી ગઈ છે ભાવ ધર્મ ઘટી ગયો છે સાવ અને છે નહીં આવું ગમે કોને પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો ને ડે ટકાવવા માટે દાળમાં સ્વાદ આવે તો પાણી નાખવું હિંમત ના ચાલે તો કોળીઓ મોમો મૂકી પાણીનો ગોટરો જટ લઈ ગળે ઉતારી જવું એમ તો વારંવાર ઓળી પૂરતી મર્યાદિત નહીં કડવું ગલકાનું શાક ખાઈ જવું તાકાત કે વીર્યવૃદ્ધિની દવા વગેરે લેવી નહીં વિટામિન કે વિટામિન ખાય રોગ હોય તો બરોબર છે ગૃહસ્થને એકાંત ના નથી આઠમી વાળ અતિમાત્ર આહાર સાદો પણ મિતાહારી રહીને ખોરાક લેવાનો છે સાદો મને ખીચડી કઢીને ને ભાત એ દબાવીને ખાય ને અરે પાણી બહુ પીવે ને ધક્કો લાગે પછી ઊંઘમાં સપના આવે બધા અબ્રહ્મચર્યના કોઈ મિતાહારી બાદશાહ અકબર બાદશાહ એના વખાણ થતા હતા કેમ મિતાહારી હતો માપસર જ ખાતો હતો એટલે સાદો ખોરાક એ મિતાહારી લેવાનો છે માપસર મિત એમ ભાવે એટલું નહીં જેટલું ચાલે એટલું ને ધક્કો લાગે પછી વિજ્ઞાન નહીં ખબર પડે એમાં ગરિષ્ઠ ખોરાક ખાય ને એટલે તરત જ બધા ભાગો ઉત્તેજિત થાય પછી અને વિકારવાસના જાગે ઘેન ચડે સપના એવા આવે નવમી વાળ વિભૂષા શરીર શણગાર આ તો જીવતું મળદું શણગાર્યું એમ કે છે શાસ્ત્ર કોન કોન આચાર્ય રજ કહે છે અષ્ટભોટમાં કે જેને સમ્યક દર્શન નથી ને એ બધા જીવતા મળદા ફરે છે અને આ શણગાર કરે છે બ્રહ્મચારી કે જીવતા મળદાને શણગાર કરે છે શરીર શણગાર નહીં મળદું શણગારવું છે વસ્ત્ર સાદા બે જ જોડી બ્રહ્મચારીને તો એ પોતળી ખમીસ જે છદરો બગલમાં ઓલી બીજી જોડી હોય એ ચટાઈ જેવું પાથરતા ને જે પથરણું જોઈએ ને એ જીવિંસન ન થાય નાતા ને ત્યારે વાળ કપાવે ત્યારે નાવાનું નહીં પછી છેલ્લા દિવસોમાં રોગ થયો ત્યારે મસાજ કરવાની છોડ નહીં તો મસાજ મસાજ એ મનાય છે માલિશ કરાવવા છે મનાય છે અંગ વિલેપન મનાય છે પુષ્પાદી શણગાર મનાય છે દીક્ષા લીધે સાધુને અરીસામાં જોવા નહીં મનાય છે મોટું ગૃહસ્થ વ્યવહારમાં તો ઠીક છે શોભાશોબનતું વર્તન કરવું પડે કાચ વપરાય નહીં સાધુ તો હું કેવો લાગુ છું એનું વસ્ત્ર સાદા બે જોડી કપડાં એક પહેરે અને બીજી જોડી વાળ કપાવે ત્યારે સ્નાન શરીરિક કોઈ મર્દન મસાજ નહીં કાચા પણ એને અડત નહીં વસ્ત્ર સફેદ અને સાદા શરીર ઢાંકવા પૂરતા કોઈ કોલે કોઈ ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં અત્યારે જો મંદિરમાં ફંક્શન હોય ત્યારે બધા અંગના આકાર દેખાય આ ચપોચપ વસ્ત્ર કોઈ કોઈ ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં ધોવાડા જેવા કપડાં પહેરું નહીં બીજાને આકર્ષણ થાય એવા કપડાં પહેરવું નહીં હવે તો નિયમથી અંગ દેખાય એવા જ કપડાં પહેરાય નહીં તો ગામડિયા કહેવાય પહેલાં તો ભગવાન સામે જાય ને આરતી દીવો હોય કે પગે લગાવે એટલે માથે હવે હોય જ નહીં ખેંચે શું હોય જ નહીં તો કાંઈ પહેલાં ખભે આવી ગયો હોય કમરે આવી ગયો હોય છે જ નહીં પેન્ટ ટી શર્ટને પેન્ટ જીન્સનું પેન્ટ હોય તો માથે શું ઢાકે શરમ હોય તો ઢાકે નહીં હવે શરમ છે ઢાકવાનું શું રહ્યું કેવી રીતે ઢાકે એકવીસ બાવીસ કલાક કાર્યરત એક ઉચ્ચ કોટીના આચાર્યને છાજે એવું આચરણ આચરી જનાર આ પુરુષે પાંચ ઇન્દ્રિયોને મન એવા કાબુમાં રાખ્યા કે ખરા બ્રહ્મચારી છાજે આચાર્યના છત્રીસ ગુણ હોય આપણે પ્રાર્થનામાં આવે ને બાર ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમર્તા દુઃખ દોહક જાવે આચાર ગુણ છત્રીસ પંચવીસ વધાય સત્યાવીસ ગુણ સાધુના જપતા શિવ સુખ થાય છત્રીસ ગુણ આચાર્યના આ શાસ્ત્રમાંથી કાયદા છે બ્રહ્મચર્ય એના વધારે છે કુલ બધા ખરાબ બ્રહ્મચર્યને છાજે એવું આચરણ પૂજ્ય પ્રભુથી એટલે જ તો બીજા સત્તર સત્તર બ્રહ્મચર્ય વ્રતધારી ભાઈ બહેનો હોવા છતાં ભેગ ધરીને બ્રહ્મચારી નામ આપ્યું વર્ષો અગાઉ ભાખેલ કે જેની આણે જમનામયા માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચર્ય અમે મૂકી જઈશું કહેતા આ કુંદન જેવો છે વાળ્યો વળે જેમ એમ પણ જાહેરમાં કહેલું એકવાર એને સમ્યક દર્શન છે બીજી છાપની જરૂર નથી બ્રહ્મચાર્ય આ કરે એ સમકી હતી જોઈ ને બ્રહ્મચારી આ નેષ્ટિક બ્રહ્મચર્યનો ધારક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ